તેમજ ઉધના રેલવે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી ટિકિટની કાળાબજારી અને મુસાફરોને થતી હેરાનગતિ તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દેખાવો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યા મુજબ અમે રેલવે પ્રશાસન નિંદ્રામાં છે તેને જગાડવા માટે આજે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટિકિટના કાળાબજાર થાય છે, અવ્યવસ્થાથી ભાગદોડમાં સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે ત્યારે ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આયોજન થાય તે હેતુથી આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટ્રેનોની સંખ્યા વધારવા પણ માંગ કરવામાં આવી છે. સુરત શહેરમાં 80 લાખની વસ્તી છે, એમાં 20-25 લાખ કરતાંની વધુ વસ્તી ઉત્તર ભારતીય સમાજની છે. તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, છઠ પૂજા આવી રહી છે, તો જે ટ્રેનો વીકલી છે એને ડેલી કરવામાં આવે. અને ખાસ અમારી એક માંગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે વંદે ભારત ટ્રેન આપવી જોઈએ. આ અમારી માંગણી છે અને અમારી જે માંગણી છે ગરીબોના હિટ માટે એ માંગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલ લોકો આંદોલન કરશે. કાળાબજાર પણ થાય છે, 4 મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે, પરંતુ જે પૈસા પાટલા લોકો છે જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે, સાઠગાંઠ છે, એ લોકો ટિકિટ VIP કરાવી લે છે. 4 મહિના પહેલાં ટિકિટ વેઇટિંગ આવતી હોય, મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ કન્ફર્મ થઈ જશે કે મારે અધિકારી સાથે સંબંધ છે. આવા ઘણા એવા મુદ્દા છે અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે ભાઈ કોંગ્રેસ ખોટા આક્ષેપ છે તો તમે અમે RTOમાં માહિતી માગશું કે તમે કેટલી VIP ટિકિટ કરી છે અને કોની ટિકિટો કરી છે એ અમે માગણી કરશું, તમે ખુલાસો કરો. મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો અને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે, પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ એવી અમારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.